અને સાહેબ મંગલનાથ બાપુનો જેને જેને એની હાજરીમાં જેને દર્શન થયા છે ખબર હશે. મેં તમને કીધું એમ કે અહીંયા જયારે પૂજ્ય મુરારી બાપુની કથા કરી ત્યારે હું ચોથું ભણતો અને એ સ્વયંસેવકનો બિલ્લો હજી મારી પાસે છે. એલ્યુમિનિયમના પતરામાં લીલા કલરમાં એક બાજુ પૂજ્ય મંગલનાથ બાપુનો ફોટો અને એક બાજુ મોરારી બાપુનો ફોટો. અને એ પોથી યાત્રામાં ભરતભાઈ કાંબલિયાને ત્યાંથી જ્યારે પોથી યાત્રા નીકળી હાથી લાવ્યા હતા અને પૂજ્ય મોરારી બાપુને મંગલનાથ બાપુએ કીધું કે તમારે હાથી ઉપર બેહવાનું છે. જ્યારે બાપુએ કીધું બાપુ કોઈ દી કોઈ હામેયામાં હાજર રહેતો નથી પોથી યાત્રામાં, એટલે બાપુએ થોડુંક કીધું કે ના બેહવું પડશે, આ મગાવ્યો છે, કેટલા કિલોમીટર હાથી હાલીને આવ્યો, તો બાપુ તમે સાથે બેહો. મંગલનાથ બાપુ પૂંજ મોરારી બાપુ બે હાથીની અંબાડીએ બેઠા ત્યારે મંગલનાથ બાપુ એવું બોલેલા કે હાથી ઉપર બેસીને વાલા તો વાહે ગધેડું આવતું હોય. એ શબ્દ મગજમાં હતો બાપુને. અને થોડાક વર્ષો પહેલા કચ્છમાંથી પૂંજ બાપુ કથા પૂરી કરીને આવતા હતા ને એક સરસ મજાનું ગધેડું જતું. પૂંજ બાપુએ વાત કરેલી, મોરારી બાપુએ વાત એ તમને કરું, એક ગધેડું આવતું હતું. આ જો સંતના લક્ષણો જો હતો, એટલે કીધું ગાડી ડ્રાઈવરને કીધું ઊભી રાખીને આપણે ગધેડા ઉપર બેહી લઈ પછી દુનિયાનો હું ભરોસો ભલા માણા, અને ફાવી ગયો હોય તો સંતને તમે જ્યાં બેહાડો ત્યાં બેહે. અરે છોડો સાહેબ, મંગલનાથ બાપુ અહીંયા અહીંયા લહેર કરતા હોય જગ્યા. હા, કોઈ સાધુ હોય કોઈ માગે બાપુ મારે જગ્યા જોવે છે ત્યાં રહેવાનું, એટલે કહેતા વાલા દુકાન કરવી કે ભજન કરવું. ત્યાં કેમ ત્યાં કે જો ભજન કરવું હોય તો જંગલમાં જગ્યા રાખો અને દુકાન કરવી તો રોડ ટચ રાખો. આવું મંગલનાથ બાપુ હવાઈન કરતા એવા એક ભજનાનંદી પુરુષ. અને જ્યારે અમે જમતા હતા ત્યારે બાપુ વાત કરતા હતા ધનસુખનાથ બાપુ કે બાર બાર કિલોમીટરના બાર બાર ગાંવના એરિયામાં, આ ગિરનારના બાર બાર ગાંવના એરિયામાં પાપ પ્રવેશ ન કરી શકે એટલી આ ભવનાથના સાધુડાના ભજનોની તાકાત છે. ભલામણા બાર બાર કિલોમીટર સુધી પાપ પ્રવેશ ન કરી શકે એવો જે આ ગિરનાર. અને એ ગિરનારની સાયામાં, અને બીજી વાત, તમે શું કરવા આવ્યા છો એ છોડો, તમે અમારી કૃપા કેટલી લઈએ કોઈ મોટા મોટી વાત. અભિમાન રાજા રાવણનું ના ચાલે, પણ વિવેકી માણસ છે એમ કહેવાય એ મેદાન મારી જાય અને અમારી આશીર્વાદ લઈ લઈને. આશીર્વાદની જરૂર ક્યાં પડે. હું મેરણભાઈ કાલે જેલમાં હતો, ગઈકાલે રાતે 9 વાગે છૂટો થયો એટલે પ્રોગ્રામ હતો મારો ભાવનગરની જિલ્લા સેન્ટ્રલ જેલમાં, મારો પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામ કરું ઈ ગુનામાં પ્રોગ્રામ કરું છું એટલે જ ત્યાં બોલાવ્યો હોય ને પ્રોગ્રામ કરવા, એટલે પ્રોગ્રામ હતો. ત્યારે મેં ત્યાં વાત કરી હતી કે ભાઈ કૃપા શું કરે, તમારા સદગુરુની કૃપા, તમારા માવતરની કૃપા, તમારા ઈષ્ટદેવની કૃપા. એ એ એક તમે સાંભળી લ્યો કે એ છઠ્ઠીને દિવસે આપણા તમામ ભાગ્ય એમ કહેવાય કે વિધાતાએ બ્રહ્માએ લખી નાખ્યા હોય, પણ આ કૃપા શું કામ કરે. હવે એ મારી છઠ્ઠીને દિવસે માયાભાઈ આહિરના છઠ્ઠીને દિવસે લખાઈ ગયું હતું કે તારે એટલા ગામ રખડવાના છે, તારે એટલી એટલી જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું છે, ગુજરાતની બધી જેલમાં જવાનું છે, આ લખાઈ ગયું હતું. આ એક ઝીણી વાત છે સમજવા જેવી, આ બધું લખાઈ ગયું હતું. તારે એટલા એટલા માણસોને મળવાનું છે, પણ માની લ્યો કે જો કૃપા ન થઈ હોત, આજે કૃપા થઈ છે, ગયો છું તમામ જેલમાં પણ પ્રોગ્રામ દેવા, મળ્યો છું બધાને પણ પ્રોગ્રામ દેવા. નહીં ઘડી ખબર ભાઈ, તમે વચ્ચે મને કાંઈ તમે મને સૂચના ન દેતા, તમારા ધંધામાં હું ક્યાંય પાટો મારતો ગયો. મૂળ વાત એ કરતો હતો કે એ તમારું જવાનું અને તમારું આવવાનું એ એ એ લખાઈ ગયું હોય છે, પણ એની એની અંદર જ્યારે કૃપા ભળી જાય છે ત્યારે એનો ભાવાર્થ ફરી જતો હોય. એમ આ જૂનાગઢમાં એટલી સંખ્યામાં આપણે મળવાનું હતું એ એ મંગલનાથ બાપુની કૃપા, ગિરનારની કૃપા, બેઠેલા સંતોની કૃપા અને કૃષ્ણની કૃપાથી આ મળવાનું થયું છે. આ આ કૃપા સિવાય ન થઈ શકે, આ કોઈ એક વ્યક્તિ પણ ન કરી શકે.
આ કોઈ એક મંડળ પણ ન કરી શકે. જ્યારે આની અંદર કૃપા ભળી જાય છે ત્યારે બધો માહોલ એની રીતે બની જતો હોય છે. અને એવો રૂડો જ્યારે આ માહોલ બન્યો છે અને એટલી બધી સંખ્યામાં બહેનો ભાઈઓ આ બધાની હાજરી છે, બહેનોની એટલી સંખ્યા છે, ઘણા બધા બહેનો આ બાજુ બેઠા છે બહેનો વિભાગમાં. હા ઘણા બધા બહેનો બેઠા છે એમાં, તમે તમે તાળી ઉપાડો. હા એટલે મને તો બહુ આમ આમ જોમ જો બધાને તો આનંદ આવે. હવે તો આ બહેનોની હા પાછળ બધા બહેનો નથી બેઠા. હાલે બધા બહેનો કેમ કે એમાં એક મારા ઘરના છે, એટલે આ આ ઘરના હારે લઈને આવ્યો હોય તો ઘરનો પ્રોગ્રામ હોય તો જ આવ્યો ને. આ જ સજોડે આવ્યા છે. એટલે મને એ થાય કે તમે આમ આમ હખના રહ્યો, નહીતર ઘરે આવીને મને એમ કહે તમારા બધા પ્રોગ્રામમાં આમ જ હોય, કેમ પૂરું પાડો આ બધું તમે. એટલે ધ્યાન ગયો, વાજબી રાખો. અને હવે તો બહેનો તમે આપણો ક્રિકેટની ટીમે બની બહેનોની બોલો. હા હા હમણાં તો આપણા મુખ્યમંત્રી આનંદીબેન એ હમણાં ક્રિકેટ રમ્યા, ઓપનિંગ કર્યું ક્રિકેટ મેચનું. અને એની પ્રિય રમત હતી કબડ્ડી, એ ભણતા ત્યાં. હા અને અહીંયા જો આ બધા કોંગ્રેસના ધારાસભ્યો બેઠા છે, હા ભાજપના બેઠા છે. ભાજપ કોંગ્રેસ બધું ભેગું થાય કૃપા હોય તો. હા અને જો આ બેન સાંસદ છે તો ત્યાં અત્યારે પાર્લામેન્ટમાં લેજો, અહીંયા નો આવે ક્યાં. એ જગ્યાએ જો કોંગ્રેસ બેઠી હોય લગભગ ત્યાં કોઈ હાજર જ ન હોય, બધા બહાર જ હોય. હા એ એટલી એટલી સ્વીટ હતી કે જવાય તો જવાય ને કે નોય જવાય, એટલે બહુ બહુ બધું જોવા જેવું છે. અને હમણાં વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાન અમરીશભાઈ ચાલુ કર્યું. એ સ્વચ્છતા અભિયાન શરૂઆત થયેલી છે જૂનાગઢમાં, તમને યાદ ન હોય તો કહી દઉં. પહેલું વહેલું સ્વચ્છતા અભિયાન કોઈ ચાલુ કર્યું હોય તો જૂનાગઢમાં 450 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ શેરી વળાવી સજ કરું, ઘરે આવો નહીં મારી શેરીએ પધરાવું ફૂલ, વાલમ ઘરે આવો નહીં. આજ એવું ને એવું સારું કાર્ય થઈ રહ્યું છે. એટલે વાત કરતો હતો બહેનોની ટીમની. હા અને બહેનો બહેનો ભેગા થાય ને બેન, બહેનો બહેનો ભેગા થાય ને પછી એક વાત તો 100% કરે. કઈ વાત? બેનું બેનું ભેગા થાય ત્યારે એ તો હું આવીને પછી તાર ભાઈ બધું હારું જીવ. અને 110% સાચી વાત છે, જ્યાં સુધી શક્તિ ન મળે ત્યાં સુધી આ કોઈ ધડો ન કરે. પણ કોઈ બહેનો એમ ભાષણ કરતા હોય કે અમે પુરુષની સમવડી થવા માંગીએ છીએ, ત્યારે મને એવું લાગે કે એનું લેવલ ઘટે છે. આ દેશના પુરુષની તાકાત નથી સાહેબ સ્ત્રીની સમવડો થઈ શકે, એનું લેવલ કઈક ઊંચું છે. સંત સુરા નિપ જાવતી, આ ભગવતી છે. આ એક સ્ત્રી ન હોત તો સંત ન હોત, દાતાર ન હોત, મર્દ ન હોત. એક માં તત્વ ન હોત તો આ દુનિયાનું સર્જન ન હોત. અને ત્યારે ભગવાનની દયાથી પછી અમુક કોઈ બોલતા હોય તો ક્ષમા, પણ સ્ત્રીના લેવલે પુરુષ